તારીખ 29 ઓક્ટોબર આજનો દિન મહિમા જ્હોન કીટ્સ કવિતાના રંગ રૂપ અને સુગંધ પણ જેના કાવ્યોમાં સોળે કળાએ પમરેલી પ્રસરેલી અનુભવાય છે એવા પ્રતિભા સંપન્ન અને સૌંદર્ય પૂજક બ્રિટિશ કવિ જ્હોન કીટ્સનો જન્મ તારીખ 29 ઓક્ટોબર 1795ના રોજ લંડનમાં થયો હતો. શેક્સપિયર પછી તેમની પ્રતિભાનો વારસો ચલાવી શકે એવા પ્રતિભાવાન કવિ જો કોઈ હોય તો તે જ્હોન કીટ્સ હતા. વિવેચક લે હન્ટ સાથે પરિચિત હતા તેમની પ્રેરણાથી તે કવિતા લખતા થઈ ગયા. માત્ર 22 વર્ષની વયે તેમણે પોતાનો કાવ્ય સંગ્રહ બહાર પાડ્યો. પછી તો પશુ દવાખાનામાં નોકરી છોડી દઈને કેવળ સાહિત્ય સેવાને જ તેણે પોતાનો વ્યવસાય માન્યો. ટુ એ નાઇટિંગેલ, ઓડ્સ ટુ ઓટમ, હાઇપેરિયન, લામિયા, એન્ડિમિયન તેમની વિખ્યાત કવિતાઓ છે. કીટ્સે પોતાની અત્યંત ટૂંકી કારકિર્દીમાં જે કંઈ લખ્યું તે સઘળું કાવ્યગુણ સંપન્ન છે. કલાપીની જેમ જ કવિ જ્હોન કીટ્સ પણ કોઈ તરુણી સાથે થયેલ પ્રેમની નિષ્ફળતાથી વજ્રઘાત પામ્યા. એમના વહેલા મૃત્યુ માટે એક નિમિત્તરૂપ ઘટના બની. જોકે ક્ષયના ગંભીર હુમલાએ તેમની નાજુક તબિયતને વધુ આઘાત આપ્યો. ઈસવીસન 1821માં માત્ર 25 વર્ષની ભર યુવાનીમાં આ આંગ્લ કવિરાજ અનંતર યાત્રાએ ચાલી નીકળ્યા, પણ પોતાનું નામ અમર કરીને જ.